ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ગુજરાત મેરીટાઇમ બોર્ડના ડાયરેક્ટર કિશોરભાઈ કુહાડાની આગેવાની હેઠળ ગુજરાતના માછીમારોની ઓબીસી નિગમના ચેરમેન નરેન્દ્ર સોલંકી સાથે મહત્વની મીટીંગ યોજાઈ. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નાના અને મધ્યમ વર્ગના લોકો માટે ઈસવીસન 1981માં ઓબીસી નિગમની સ્થાપના કરવામાં આવેલ છે, જેમાં ઓબીસી સમાજના જરૂરિયાતમંદ લોકોના સર્વાંગી વિકાસ માટે લોન આપવામાં આવેલ હતી, જેમાં વર્ષો પહેલા ગુજરાતના માછીમારોએ નાની બોટો બનાવવા માટે આ ઓબીસી નિગમમાંથી લોન લીધેલ હતી, જેને આજે વર્ષો વીતી ગયા બાદ પણ ઘણા ખરા માછીમારોએ લોનની ભરપાઈ કરેલ નથી, જેનાથી ગુજરાતના અન્ય ઓબીસી સમાજના લોકોને સરકાર દ્વારા સહાયતા મેળવવામાં ખૂબ જ હેરાનગતિ થાય છે, જે માટે સરકાર દ્વારા વન ટાઈમ સેટલમેન્ટ યોજના બહાર કાઢવામાં આવી છે, જેમાં અત્યાર સુધી બાકી રહેલ રકમનો વ્યાજ બિલકુલ માફી માત્ર મુદ્દત રકમ ભરવાની રહેશે, જેમાં માછીમારોને અનેક ગણો ફાયદો થશે. ત્યારે અન્યથા આગામી ટૂંકા દિવસોમાં બાકી રહેલ કે નાણાં ભરપાઈ ન કરાતા તમામ માછીમારોને નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ કડક પગલાં લેવામાં આવનાર છે. મારું નામ કિશોર મોહનભાઈ કુહાડા, ગુજરાત મેરીટાઇમ બોર્ડનો ડાયરેક્ટર છું અને ભાજપ સરકારે મને નિષ્ઠાથી ડાયરેક્ટર બનાવ્યો છે, એટલે હું આ અમારા સમાજના કામ કરી ચૂક્યું. અને અમારા નરેન્દ્રભાઈ શ્રી ઓબીસીના ચેરમેન તરીકે અમારું પિલાણીઓ કે ને પિલાણીઓ એના નિગમના 2001 રૂપિયા બાકી છે. અરે અમે રજૂઆત એવી કરીશ નરેન્દ્રભાઈને કે ભાઈ અમારે 100% માફી આપો, રિક્વેસ્ટ અમે કરીશ. નરેન્દ્રભાઈએ કીધું કે હું વન ટાઈમ સેટલમેન્ટમાં મને જેટલો મારામાં અંદરમાં હું કરી શકું એટલું જ છે. અને અમે છતાંય કીધું કે સાહેબ અમારા સાથે તમે રજૂઆત કરવા લાગજો ઉચ્ચ લેવલે, કે ભાઈ મુખ્યમંત્રીને આપણે રજૂઆત કરીએ કે ભાઈ 100% માફી આપી દઈ અને ગરીબ માછીમારોને રાહત થઈ જાય, એટલી વિનંતી હું સરકાર સામે કરશું. અને આગામી અમે પોરબંદરમાં મિટિંગ કરી અને હોડીવાળાને સમજાવશું શું થઈ શકે અમારાથી, એ પણ અમે જરૂર કરશું. આજે વેરાવળની અંદર સોમનાથ દાદાના સાનિધ્યમાં ઓબીસી નિગમની એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ મીટીંગની અંદર ખારવા સમાજના આગેવાન ભાઈ શ્રી કિશોરભાઈ કુવાડા, પોરબંદર સમાજના આગેવાન, માંગરોળ સમાજના આગેવાન તેમજ સમસ્ત ખારવા સમાજના આગેવાન અને પ્રમુખશ્રીઓની સાથે 2001 લઈ અને આજ દિવસ સુધીની જે કાંઈ ઓબીસી નિગમની લોનોના પૈસા બાકી હતા તેની માટેની મીટીંગ કરવામાં આવેલ છે. આ મીટીંગની અંદર માછીમાર સમાજના દરેક આગેવાનોને કિશોરભાઈના માધ્યમથી જણાવવામાં આવેલ છે કે હાલના માનની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જેઓ એકાત્મ માનવત્વવાદને માની અને વધારેમાં વધારે દરેક સમાજના લોકોને ઉપયોગી થાય એના માટે કટિબદ્ધ હતા ત્યારે અને છે ત્યારે અમોએ તેઓને રજૂઆત કરી અને ઓબીસી નિગમની વન ટાઈમ સેટલમેન્ટ યોજના 30/6 સુધી લંબાવવામાં આવેલ છે અને 30/6 સુધીમાં જે લોકો મૂળ રકમ ભરી દે તે લોકોનું સંપૂર્ણ વ્યાજ માફીની વન ટાઈમ સેટલમેન્ટની યોજનાને ગુજરાત રાજ્યના લોકલાડીના માનની મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અનુમતિ આપવામાં આવેલ છે. આના અનુસંધાને આજની મીટીંગ રાખવામાં આવેલ હતી. સમસ્ત ખારવા સમાજના લોકોને આ વાતની સમજ પાડવામાં આવેલ છે અને તેઓને જણાવવામાં આવેલ છે કે 30/6/2018 સુધીમાં આપના ખાતાના બાકી રહેતા પૈસાઓ આપ તુરંત જ ભરી આપો, જેથી આપને ખૂબ બોળો ફાયદો થવાનો છે. સંપૂર્ણ વ્યાજ માફીની સ્કીમ આપને લાગુ પડી ગયેલ છે અને એના હવે ખૂબ જ 20-21 દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે આ સ્કીમનો સંપૂર્ણ લાભ લઈ અને આપ પૈસા ભરો જેથી ઓબીસી નિગમમાં પૈસાની રિકવરી થાય અને આ જ પૈસા આપણે ઓબીસી સમાજના બાકીના લોકોને પણ આપી શકીએ એ પ્રમાણેની વાત માટે આજની મીટીંગો ભરવામાં આવેલ હતી. નરેન્દ્રભાઈ સોલંકી, ઓબીસી નિગમ ચેરમેન, ગુજરાત રાજ્ય.
ब्यूरो रिपोर्ट, केटीवी न्यूज गुजराती, गीर सोमनाथ।